વલસાડમાં મોટા પોંધામાં કોપી કેસ મામલે ચોરી કરાવનાર 8 વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે. જી હા, એક મહિલા કર્મચારી, 3 પટાવાળા, એક મહિલા પટાવાળા, એક મહિલા શિક્ષક, એક ગૃહમાતા અને એક ગૃહપિતાનો સમાવેશ થાય છે. તમામને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ પણ ફટકારી છે. તમામ સામે ખાતાકીય પગલાં હવે લેવામાં આવશે. તમામને ટર્મિનેશન પણ મળી શકે છે. જિલ્લા શિક્ષણ વિભાગ પોલીસ કેસ કરે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. બોર્ડની પરીક્ષામાં કોપી કેસ મામલે આ તમામ લોકો ફસાયા છે. 8 વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે જે ખુલ્લેઆમ બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવતા હતા, કોપી કરાવતા હતા, જેમાં 8 વ્યક્તિઓની ધરપકડ, ઓળખ થઈ ચૂકી છે. હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય, અમારા સંવાદદાતા વલસાડથી ફોન લાઈન પર. જય, જે કોપી કેસ મામલે 8 લોકોની ઓળખ થઈ ચૂકી છે, હવે આ 8 વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? જી, જે પ્રકારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટા પોંડા ખાતે એક શાળાની અંદર જે માસ્ક કોપી થઈ રહ્યો હોવાના જે વિડીયો વાયરલ થયા હતા અને 24 કલાકમાં જે અંગેના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તુરંત જ સફાળી જાગેલી વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમે તાબડતોબ જે સીસીટીવી ફૂટેજ હતા શાળાના એ કબજે કરી એના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં 8 જેટલા વ્યક્તિઓની ઓળખ થઈ છે, જેમાં એક મહિલા કર્મચારી જે શાળાની હતી એ છે, 3 પટાવાળા, એક મહિલા પટાવાળી જે હતી એ, એક મહિલા શિક્ષક, એક ગૃહમાતા અને એક ગૃહપિતાનો સમાવેશ થાય છે. આ તમામની સામે હાલ જિલ્લા શિક્ષણ વિભાગે તમામને નોટિસો પાઠવી દીધી છે અને તેમના જે ટ્રસ્ટી મંડળ છે એમને પણ આદેશો કરી દીધા છે કે તમામની સામે શિક્ષણ વિનિયમનની જોગવાઈ 36(1) મુજબની કાર્યવાહી કરવામાં આવે, તેમજ આ તમામની સામે હાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાતાકીય પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેમાં તમામને ટર્મિનેશન પણ મળી શકે છે અને આવનારા દિવસોમાં જિલ્લા શિક્ષણ વિભાગ આ તમામની સામે પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. જે પ્રકારની જઈ આ આખી ઘટના સામે આવી છે, જે પ્રકારનો આરોપ આ તમામ 8-8 પર લાગ્યો છે, સજાની જોગવાઈ શું હોઈ શકે? આ તમામને હાલ તો સૌથી પહેલા તો એમનો જે જૂનો પગાર, નીકળતો પગાર હોય એ અટકી શકે છે, ત્યારબાદ તેમના પીએફ ના લેણા પણ આમાં જિલ્લા શિક્ષણ વિભાગ અટકાવી શકે છે, જેની સાથે તે તમામને ટર્મિનેશન મળી શકે છે. પરંતુ આ તમામ પ્રક્રિયાની પહેલા જિલ્લા શિક્ષણ વિભાગે ગાંધીનગરને આ તમામનો રિપોર્ટ મોકલ્યો છે. એ રિપોર્ટના આધારે ગાંધીનગર શિક્ષણ વિભાગ શું પગલાં લે છે, ત્યારબાદ જ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ આ તમામની સામે પગલાં લઈ શકે એમ છે. બિલકુલ જય, માહિતી માટે આપનો આભાર. તો વલસાડમાં મોટા પોંધા માસ કોપી કેસ મામલે હવે જે ચોરી કરાવનાર હતા એ 8-8 વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે, જેમાં હવે આગળ પગલાં લેવામાં આવશે.